नम्भोधि स्मितरुचिर श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायनमुनि वर्णिवेशर्मणि दर्शनम् मन्दहासरुचिराम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજશ્યામ મહારાજની જય બધા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળાન સ્વામી મનગંજન ગ્રંથની અંદર છેલ્લે એમ કથા લખે છે કે જ્યારે નિજમન જીતી ગયું છે અને મહાજનોએ આવીને નિજમનના બહુ વખાણ કર્યા છે અને કીધું છે કે તમે તખત ઉપર બિરાજો રાજા વિના રૈયત શોભે નહીં રાજા વિના આ રૈયતને કઈ દિશામાં જવું એનો ખ્યાલ ન આવે માટે આપ તખત ઉપર બિરાજો ત્યારે હરિજન અને હરિના હેતથી નિજમન રાજગાદી ઉપર બેસે છે જે કપટી છે અનેકા અનેક યુગોથી આત્માનું બગાડવાવાળા હતા એ બધાઈને રાજ્યની બહાર કાઢ્યા છે હવે જે રાજ્યમાં રહ્યા છે કાયા નગરમાં રહ્યા છે બધા નિર્વેર થઈને નગ નગરની અંદર રહ્યા છે પ્રજા બહુ સુખી થઈ છે બધાઇને હરિભક્ત થવાનું નિજ મને ફરમાન કર્યું છે નીરવેર રહે સૌ નગ્રમા પ્રજા પામી સુખ એક હરિજન હોય રયા વેરી ગયા વિ મોખ નિજ મનનો એક જ ઓર્ડર છે કાયા નગરમાં રહેવાની છૂટ છે જેટલા લોકો પહેલેથી તમે રહ્યા છો એટલે કે આંખ નાક કાન જીભ ત્વચા હાથ પગ આદિક બધી ઇન્દ્રિયો ચિત અહંકાર મન બુદ્ધિ અંતઃકરણ પાંચ પ્રાણ આ બધા જે આ કાયા નગરમાં રહ્યા છે અને જેનાથી આ કાયા નગરી આખી ઊભી છે એવા પંચભૂત પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ બધાઇને નિજમન કે છે હું ગાદ્ય બેઠો એટલે મારે તમને ખાલી કરી દેવાને બધાને છોડી દેવા એવું નથી તમે રહી શકો છો પણ મારા રાજ્યમાં તમારે સવારે ઊઠીને પૂજા કરવી પડશે કંઠી બાંધવી પડશે ભગવાનના શરણાગત થાવું પડશે તમારે ભજન કરવું પડશે ભક્તની જે રીત છે એ બધી તમારે અપનાવી પડશે તો તમે મારા રાજ્યમાં રહી શકશો હવે હું તખત પર બેઠો છું એટલે મારે આવે મારા રાજ્યની અંદર ઝઘડા જોઈતા નથી ક્લેશ જોઈતા નથી કોઈ જાતની ખેંચાતાનો જોતી નથી માટે તમારે હરિભક્ત થવું પડશે આ વાત ઉપરથી આપણે આપણા જીવનનું એનાલિસિસ કરવા માટે સ્વામી આપણને આ વાત દ્વારા એવું સમજાવવા જઈ રહ્યા છે કે આપણે તો સત્સંગી થઈ ગયા ગળામાં કંઠી બાંધી અમે ત્યાગી છીએ સંસારનો ત્યાગ કરીને ભગવા કપડાં પહેર્યા પરંતુ આપણી આંખ સત્સંગી થઈ છે આપણા કાન સત્સંગી થયા છે આપણી જીભ સત્સંગી થઈ છે આપણી ત્વચા સત્સંગી થઈ છે હું ત્યાગી હોઉં તો મારે વિચારું મારી આંખ સાધુ થઈ છે મારી જીભ સાધુ થઈ છે મારી ત્વચા સાધુ થઈ છે મારું મન ચિત્ત અહંકાર સાધુ કે હરિભગત થયું છે આવું જો વિચાર કરીએ તો ખબર પડે કે હજુ કેટલા કુસંગીઓ આ નગરની અંદર રહ્યા છે બધાઈને સત્સંગી કરવા પડશે બધાઈને ભગવાનને ગમે એવા બનાવવા પડશે અને બનાવવાની તાકાત ભગવાન પોતે કૃપા કરીને અને સદગુરુની સહાયથી આત્મામાં આવે છે આપણે બધાએ આત્મા છીએ ભલે પછી કોઈ ત્યાગી ગણાતા હોય કોઈ ગ્રહી ગણાતા હોય કોઈ ઉંમરવાળા ગણાતા હોય કોઈ યુવાન ગણાતા હોય પરંતુ આપણે આત્મા છીએ અને એ આત્માને પરમાત્મા સુધી પહોંચાડવો એ આપણી પરમ ફરજ છે આ જન્મે કરીને આ છેલ્લો જન્મ થાય એવું જ કાર્ય કરવું એ આપણી પરમ ફરજ છે જેને ક્યારેય પણ આપણે ભૂલવું ન જોઈએ હવે માનો ગર્ભવાસ ફરીથી ભોગવવો નથી એ આપણો બહુ પાકો નિર્ધાર જોઈએ દિવસમાં સવારમાં ઊઠીને સાંજ સુધીમાં એક વાર તો યાદ આવવું જોઈએ કે માના ગર્ભમાં ઊંધા માથે નવ મહિના લટક્યો ત્યારે કેટલું દુઃખ મેં સહન કર્યું હશે કેવી મારી પરિસ્થિતિ હશે કલ્પના કરવાની કે આટલા પેટની અંદર નવ મહિના સુધી રહેવું એ ઊંધા માથે અને એ કાંઈ અંદર એસી રૂમ નથી રાખી બધી બાજુ ઉપર આંતરડા ને લોહી આ જ બધું હોય છે ને શું હોય છે એની વચ્ચે મહિના સુધી મારે રહેવું પડ્યું એમાંથી મારે છૂટવું છે હવે બંધનોમાં મારે ફરીથી નથી આવવું આવું જ્યારે પાકું થાય ને ત્યારે ઇન્દ્રિયો અંત સત્સંગી કરવાની ઈચ્છા થાય જો એવું પાકું નહીં થાય અને અક્ષર મુક્તોની પંક્તિમાં ઠેક પૂગવું છે કોઈ ઓરા ધામમાં રહેવું નથી એવું પાકું નહીં થાય તો ક્યારેય ઇન્દ્રિયો અંતકરણ સત્સંગી નહીં થાય ઇન્દ્રિયો અંતકરણ કુસંગી છે આપણો આત્મા શરણાગત થઈ ગયો ભગવાનનો આત્માને આપણે સત્સંગી કરવા પ્રયત્ન કરીએ પણ આ ઇન્દ્રિયો અંતકરણ છે એના સંગમાં આપણે રહ્યા છીએ આ કાયા નગર રોજ લઈને ફરવાનું છે પથારીમાં સૂઈએ તોય ભેગું બાથરૂમમાં નાવા જાવ તોય ભેગું કારણ કે બધી સર્વિસ કાયા નગરની જ છે હો ઉડાવવાનો કોને આત્માન શું ઉડાવવો પડે છે કાયા નગર થાકી જાય છે નવડાવવું પડે કોને ગંધ બધી આમાં છે હાબુ આને ઘસવો પડે છે આત્માને ક્યાં હાબુ ઘસવો પડે છે વાઘ એને કાંઈ કપાયું હોય તો આને હોજા ચડે કોને ચડે કાયા ચડે આત્માને ક્યાં ચડે છે હોજા બોલો એને કંઈ લગાવવી પડે આઈડેક્સ આ બધું આ કાયા નગરીના પ્રોબ્લેમ છે હવે કોઈ કે કાયા નગરી જ છોડી દઈએ તો કાયા નગરી છોડી દેવાથી કાંઈ કામ થતું નથી કાયા નગરી એ તો ભગવાનની ઈચ્છાથી છૂટે પણ કાયા નગરીમાં રહીને આ કાયા નગરીને સંપૂર્ણ ભગવાન પરાયણ બનાવવી એ આપણા હાથની વાત છે કેવી રીતે ભગવાન પરાયણ બને તો બહુ સરસ એક મધ્યનું ત્રેસઠમું વચનામૃત છે એમાં મહારાજ બહુ સરસ વાત કરે છે શરૂઆતમાં બળ પાંબાનું આ વચનામૃત છે એ વચનામૃતનું નામ જ છે બળ પાંબાનું મહારાજ એવું કહે છે ત્યાં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ દ્રષ્ટા અને દ્રશ્યના મધ્યમાં જે વિચાર રહે છે તે દ્રષ્ટાને અને દ્રશ્યને જુદા જુદા રાખે છે એમાં જીવનું જાનપણું કયું જાણવું અને ઇન્દ્રિયો અંતઃકરણનું જાનપણું કયું જાણવું થોડોક પ્રશ્નને સમજવા પ્રયત્ન કરીએ આ બધું આ વિષયને લગતું છે એટલા માટે દ્રષ્ટા અને દ્રશ્ય દ્રષ્ટા એટલે જોવા વાળો અને દ્રશ્ય એટલે જોવા વાળો જેને જોવે છે એને દ્રશ્ય કહેવાય દ્રષ્ટા એટલે જોવા વાળો અને દ્રષ્ટા જેને જોઈ રહ્યો છે એ પદાર્થને દ્રશ્ય કહેવાય હવે એક વાત સમજી લેવા જેવી છે કે જ્યારે આત્મા છે એ દ્રષ્ટા થાય એટલે કે જોવા વાળો થાય ત્યારે આ આખી કાયા નગરી દ્રશ્ય થઈ જાય કારણ કે આત્મા એને જોઈ શકે છે આત્મા જાણી શકે છે મારા મનનો સંકલ્પ શું થાય છે આત્મા જાણી શકે છે મારું ચિત્ત ક્યાં ચોંટ્યું છે આપણે ઘણી વખત એવું બોલીએ કે જવાદોને મારું ચિત્ત જ બીજે ચોંટેલું હતું તમે શું બોલ્યા મને કંઈ ખબર પડી નહીં મારું ચિત્ત જ બીજે હતું મારું ચિત્ત તમારી વાતમાં હતું જ નહીં આપણે વાત થતી હોય કથા થતી હોય કે કોઈ વાતો થતી હોય પછી પૂછે તમને ખ્યાલ આવ્યો શું કીધું ખબર પડી ઓ હું તો બીજા વિચારોમાં હતો મારું ચિત્ત બીજે હતું એ ચિત્તને જોઈ શક્યા ને કે મારું ચિત્ત બીજે હતું એ દ્રષ્ટા કહેવાય ઓ મારું મન જ બીજે હતું ખબર જ ના રહી મને તમે શું કીધું કંઈ મને યાદ ના આવ્યું તમે હમણાં જ કીધું હતું ને પણ ભૂલી ગયો કારણ કે મારું મન બીજે હતું એ મન બીજે હતું એ જોયું એનું નામ દ્રષ્ટા દ્રષ્ટા એટલે જોવા વાળો જોવા વાળો દ્રષ્ટા આત્મા છે અને દ્રશ્ય આખું આ શરીર ઇન્દ્રિયો અંતકરણ છે અને આત્માના પણ કોઈ દ્રષ્ટા છે પાછા આત્માને કોણ જોયા કરે છે સતત ભગવાન જોયા કરે છે એટલે ભગવાન દ્રષ્ટા છે અને આત્મા એનું દ્રશ્ય છે જ્યારે ભગવાન દ્રષ્ટા થાય ત્યારે આત્મા દ્રશ્ય થાય જ્યારે આત્મા દ્રષ્ટા થાય ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણ બધુંય દ્રશ્ય થાય હવે અહીં મુક્તાનંદનો પ્રશ્ન એવો છે કે મારા દ્રષ્ટા અને દ્રશ્ય આ બેના મધ્યમાં જે વિચાર રહે છે તે દ્રષ્ટાને અને દ્રશ્યને જુદા જુદા રાખે છે એમાં જીવનું જાનપણું ક્યું જાનવું ને ઇન્દ્રિયો અંતકરણનું જાનપણું ક્યું જાનવું અહીંયા આગળ દ્રષ્ટા તરીકે જીવ જ છે અને દ્રશ્ય તરીકે ઇન્દ્રિયોને અંતઃકરણ છે હવે દ્રષ્ટાએ જોયું આત્માએ જોયું અને ઇન્દ્રિયો અંતકરણની અંદર કંઈક ખેલ થવા જઈ રહ્યા છે એને ખબર પડી એટલે આત્મા તરત સજાગ બની જાય કે ના મારી આંખ આ બાજુ જાય છે પણ મારે આવું જોવાય નહીં હવે એ જે વિચાર થયો કે આ ના જોવાય આ ન ખવાય આ ના કરાય એ વિચાર કોણો છે એ વિચાર ઇન્દ્રિયો અંતકરણનો છે કે દ્રષ્ટાનો છે કોણો છે આવું અહીંયા આગળ કે છે એમાં જાનપણું કેટલું છે જીવનું જાનપણું કેટલું છે અને ઇન્દ્રિયો અંતઃકરણનું જાનપણું કેટલું ત્યારે શ્રીજી મહારાજ બોલે અમને તો એમ જણાય છે જે મારે જે વાત કેવી છે આ છે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે અને તેના ચાર ક્રિયાએ કરીને ચાર વિભાગ જણાય છે અને તે અંતઃકરણમાં ને ઇન્દ્રિયોમાં જાનપણું છે તે જીવનું જ છે તે ઇન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે અને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે જ્યારે આત્મા જેનો બળિયો થઈ જાય ભગવાનનું ભજન કરીને ભગવાનનું સ્મરણ કરીને મોટા સદ્ગુરુની સહાય અને કૃપા આશીર્વાદ ભગવાનના એકાંતિક સંતો ભક્તોના આશીર્વાદ એનાથી જેનો આત્મા બળિયો થઈ જાય એને પછી આ કાયા નગરીની અંદર એનું જ રાજ ચાલે એનું મન તો ભગવાન સિવાય બીજું કંઈ કરવું હોય તો કરી જ ન શકે ભગવાન સિવાય બીજું ચિંતવન કરવું એ પણ એની માટે અઘરું છે પ્રથમના ઓગણપચાસમાં વચનામૃતમાં અંતરદ્રષ્ટિનું વચનામૃત એમાં શ્રીજી મહારાજ એમ કે છે ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં તેને તો એ જ ફકર રહે જે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે અને જગતના જીવ છે એને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે જ ઘણી કઠણ છે માટે પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં અને સત્સંગમાં આવતો હોય તો ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે હવે આપણી જો વૃત્તિ ભગવાનમાં રહેતી નથી તો પ્રથમના ઓગણપચાસમાં પ્રમાણે તો મહારાજે આપણો છેદ જ ઉડાડી દીધો ભગવાનના ભગત જ નહીં લો એ ભગવાનનો ભગત જ નહીં સત્સંગમાં આવ્યો છે તે ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા સાંભળતા એક દિવસ પરમેશ્વરનો ભગત થાશે આવું મહારાજે કહ્યું છે આ બધા વચનામૃતના વચનને હું એટલા માટે વાંચું છું કે આપણને ખબર પડે કે શ્રીજી મહારાજને આપણને કેવા બનાવવા છે આ સત્સંગમાં આવી ગયા એટલે પૂરું નથી થઈ ગયું સત્સંગમાં આવ્યા પછી આ પાઠશાળા છે આમાં આવ્યા પછી હજુ કાંઈક આપણે આપણા આત્માને કેળવવાનો છે આ તો એડમિશન લીધું છે કેજીમાં બેસી ગયા એટલે પીએચડી નથી થઈ ગયા કેજીમાં બેઠા પછી કેટલા સ્ટેપ પાસ કરીએ માસ્ટર ડિગ્રી મેળવી અને ત્યાર પછી પીએચડી થાય એમ ભગવાનના સ્વરૂપમાં અખંડ જોડાઈ રહેવું એ પીએચડી જેવું છે ત્યાં સુધી પહોંચવાનું છે આપણે તો સ્કૂલમાં બેઠા એટલે બસ આનંદ થઈ ગયો પણ કેટલા વરસથી એકના એક ધોરણમાં છે ઘણા ઘણાને પૂછો કે કયા ધોરણમાં કેટલી ઉંમર થઈ બહાર નીકળી ગયો લગન થઈને ધંધે લાગી ગયો હોય અને તમે છઠ્ઠા ધોરણમાં તો કે આ કેટલા વર્ષથી વીસ વર્ષથી છઠ્ઠા ધોરણમાં છો આગળ જવાતું જ નથી એમાં સત્સંગરૂપી સ્કૂલની અંદર પણ જો આપણે એકના એક ધોરણમાં જ રહ્યા ખબર જ ના રહી કે મારે આ કરવાનું છે તો એકના એક જ ધોરણમાં વર્ષો જતા રે વર્ષો જતા રે વર્ષો જતા રે અરે કોઈ વખત તો ધ્યાન ના રાખીએ ને તો ત્રીજામાં બેઠા હોય ને આથી પહેલાં બે પડે પાછા રિટર્ન ગઈ ભૂલી ગયો હોય કે હાલો ભાઈ પહેલેથી આવે પહેલું ધોરણ શરૂ કરો ઇન્ડિયાથી છોકરાઓ અહીંયા આવે તો ઘણી વખત નથી બે વર્ષ પાછા બે પડે કે ભાઈ આ ત્યાં ભલે હાથમાં બનતો તો અહીં પાંચમામ મૂકો તો એનું પાકું થાય ઇન્ડિયામાં એવું થાય ઘણી વખત અમુક સ્કૂલોમાં બનતા હોય ને અમુક સારી સ્કૂલોમાં જાય તો ઓલા સ્કૂલવાળા જ કે તમને એડમિશન આપીએ પણ એને છઠ્ઠા ધોરણમાંથી સાતમામ નહીં આપીએ પાંચમામ આપશું પાંચમું તો અમારી સ્કૂલમાં એને અભ્યાસ કરવો જ પડે નહીં તો નહીં આલે એવી રીતે આપણે સ્કૂલમાં તો દાખલ થઈ ગયા સત્સંગની પણ જો આપણે જે કામ કરવાનું છે કાર્ય તરફ આગળ ન વધ્યા અને વર્ષો સુધી એક જ ક્લાસમાં એક જ જગ્યાએ બેઠા રહ્યા તો આપણે શું કર્યું મધ્યના ત્રેસઠમાંમાં મહારાજ કહે છે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય એને તો કેવું હોય ઇન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે અને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય એને ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં એને તો ભૂંડું સ્વપ્નુ પણ ના આવે કેવાનો અર્થ એ છે કે અહીંયા સ્વામી એ કીધું ને અખંડ નિર્વેર પ્રજા પામી સુખ એક હરિજન હોય રહ્યા વેરી ગયા વિમુખ હરિભક્ત બધાય થઈને રહ્યા છે અને બીજા બધાય વિમુખ ગયા છે આપણે વિમુખોને કાઢવાના છે અને ઇન્દ્રિયો અંતકરણને સત્સંગી કરવાની છે અને જો આપણે બળિયા થઈને મંડીશું ભગવાનના સદગુરુની સહાય હશે સંતો ભક્તોની આપણી સાથે મદદ હશે અને શ્રીજી મહારાજની અસીમ કૃપા હશે અને સદગુરુ નિષ્કુળ સ્વામીનું વિઝન અને કેમેરો હશે ગમે એવા માયાના અંધકારને માયાના પટળ હશે એને સદગુરુની સહાયથી ભગવત કૃપાથી સંત અને ભક્તની મદદથી અને આપણા પુરુષાર્થથી એ અંધકારને હટાવી શકાય છે કોઈ પણ આધ્યાત્મિક માર્ગનું એક પણ કાર્ય એવું દુષ્કર નથી કે ન થાય પણ શ્રીજી મહારાજનો દાવો એટલો જ છે કેદી દાખલો કર્યો ન થયો આપણે કેદી દાખલો કર્યો કઈ દિવસે દાખલો કર્યો ન થયું માની લો આપણી અંદર બહુ આળસ છે ઉઠાતું જ નથી ઘણાને આ કહુટ ગેમનું ના કહ્યું મનનું કેવું છે ખતરનાક લો કહુટ ગેમ રમવી છે તોય કે છે કે સંતો તમે ટાઈમ એવો રાખો કે અમારી ઊંઘ પૂરી થાય ઊંઘ પૂરી કરવા વાળાનો ટાઈમ રાખીએ તો પેલા કે હવારનો ટાઈમ સ્ટોમી ટાઈમ એવો રાખો કે અમારી જોબોન ધંધા બગડે નહીં કેટલું બધું છે પણ જેને મન સાથે લડવું છે અને જેને એવું છે મારે રમવી જ છે તો આ લંડન વાળા ભક્તો જો રાત્રે બે વાગે જાગીને પણ કહું રમ્યા બે વાગે જાગીને કલ્પના કરો એનો એક પણ મેસેજ એવો ના આવ્યો અમે વિચાર્યું એ ઉપરથી ગઈ વખતે જ્યારે રમ્યા ત્યારે એ લોકોને ટાઈમ નહોતો સેટ થયો એ લોકોને ખબર જ ના પડી કે આજે છે અને એ લોકોને જતું રહ્યું પણ આ વખતે તો સ્પેશિયલી પહેલેથી યાદ રાખીને જાગ્યા હવે એને હજુ રિક્વેસ્ટ અત્યાર સુધી હજુ નથી મૂકી કે આ ટાઈમ બદલજો હજુ રિક્વેસ્ટ નથી મૂકી કદાચ મૂકે અને મૂકે તો એ યોગ્ય પણ કહેવાય પણ મને એમ થાય અમેરિકામાં વસતા હોય કેનેડામાં રહેતા હોય એવા ભક્તો જ્યારે એમ કે રવિવારની ઊંઘ પૂરી નથી થતી તો વિચાર તો આવે થોડો કે આ સાંભળી કે નથી સાંભળી હજુ એક દિવસ આપણે ભગવાનને રાજી કરવા માટે સદગુરુ નિષ્કુળાંત સ્વામીએ જ્યારે ભક્ત ચિંતામણીના નિષ્કુળાંત કાવ્ય લખ્યા હશે ત્યારે એને જોયું હશે કે સવાર પડી છે કે સાંજ પડી છે યાદ રાખો મૌન તમે એટલા નિર્બળ અને એટલા નાપાક થઈ ગયેલા છીએ ભગવાનને ભજવા માટે બધી સાનુકૂળતા હોય ત્યારે આપણે ભગવાન ભજી શકીએ છીએ જ્યારે આ નંદ સંતોએ નથી રાત જોયો નથી દિવસ જોયો નથી વરસાદ જોયો નથી શિયાળો નથી ઠંડી નથી ગરમી કાંઈ જોયું નથી ત્યારે આ ગ્રંથો લખાણા છે મને તમને જેવી સુવિધાઓ મળી છે આટલી સરસ અહીં વ્યાસપીઠને બધું સરસ મળી ગયું એવું કાંઈ એની પાસે નહોતું તમે જેમ ઘરે બેઠા શાંતિથી ગાડીમાં જતા સ્ટોર ઉપર ઊભા ઊભા જેમ કથા સાંભળો છો એમ નહોતું એવું નહોતું એના દાખલા બાજુ જોઈએ ને ત્યારે એમ થાય કે શું એને કાંઈ મેળવવાનું હતું આ નિષ્કુળ સ્વામીને શું કલ્યાણ મેળવવાનું હતું સ્વામીને શું મોક્ષ મેળવવાનો હતો અક્ષરધામમાંથી આવ્યા હતા એને કાંઈ મેળવવાનું નહોતું છતાં પણ એ લોકોએ રાત દિવસના ઉજાગરા કર્યા છે સદગુરુ આધારણ સ્વામીએ હરિચરિત્રમ સાગર લખવા રાત દિવસના ઉજાગરા કર્યા છે અને આપણે તો કેટલા બધા નિશ્ચિંત છીએ બોલો કે ભજન કરવું હોય તો આપણે એવું કહીએ કે આવો સાનુકૂળ ટાઈમ હોય તો ભજન થાય ઓહો ગુનાદિતાનંદ સ્વામી કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા છે અચાનક અચાનક ઉચાળા ભરવા છે અને જાવું છે એના માટે રાત ને દિવસ દાખલો લો ત્યાં કોઈ કહેતું નથી સાનુકૂળ કોઈને સ્ટોરે સવારે ચાર વાગે જોબે જવાનું હોય કે ખોલવો પડે એવો હોય તો કોઈ કે સાનુકૂળ ટાઈમે ખોલશું મારે તો ચાર વાગે ઉઠી જવું પડશે કેમ ભાઈ કેમ ઉઠી જવું પડશે કારણ સ્ટોર ખોલવાનો છે જોબની સીપ બદલાતી હોય એક દિવસ જોબ બપોર અગિયાર વાગે હોય કોઈક દિવસ જોબ સાંજે ચાર વાગે હોય કોઈ દિવસ જોબ સવારની ચાર વાગે હોય તો જોબવાળાને કે ભાઈ સાનુકૂળ હોય તો હું આવું સવારે ચાર વાગે ના આવું સવારે હાડા ત્રણે પહોંચે પહોંચી જાય ત્યાં કે નાના જોબ છે ભાઈ છોડી છૂટી જાય જો આપણે ટાઈમે ના કરીએ તો છૂટી જાય એક સત્સંગ જ એવો છે ને એક ભગવાન જ એવા છે ને કે જે હંમેશા આપણી ગરજ રાખે બાકી બધે આપણે ગરજ રાખીએ એક સત્સંગ જ આપણી ગરજ રાખે કેવું ઊંધું છે જ્યાં ગરજું થવાનું છે ત્યાં આગળ જીવને ગરજ નથી જાગતી અને જ્યાં ગરજ ન રાખે તો ચાલી જાય પણ ત્યાં ગરજુ જેવો રહે છે આખા સંસારમાં ગરજુ ઇન્દ્રિયો અંતકરણ પે ગરજુ એક સત્સંગમાં જ બે ગરજુ સત્સંગની અંદર બધું જ એને ફરિયાદની રૂપમાં હોય ફરિયાદો બધું જ એને સત્સંગમાં મળે બાકી બધું જ સાનુકૂળ બાકી બધે ગરજુ બાકી બધે દાસ આવી આ જીવની દશા છે હું હોય એટલે તો સ્વામીને મનગંજન ગ્રંથ લખવો પડ્યો નહીં તો શા માટે લખવો પડે મનગંજન ગ્રંથ એટલે જ લખવો પડે છે એટલે જ લખવો પડે છે હમણાં આરતી અમે જો સાડા પાંચે કરવા માંડીએ ને હવારના અમારે જો સવાર સાડા પાંચે આરતી કરવાની હોય હવે સાડા સાતથી ટેવાઈ ગયા હોઈએ અને સાડા પાંચથી આરતી કરવાની હોય તો અમે થોડી વાર તો અઠવાડિયું તો અમને અઘરું પડી જાય કારણ કે રોજ આ આજ આ ડાળામ ટેવાઈ ગયા હોય ને એટલે એટલે તમે આમ તો થોડું કોને કે ના આરતી થોડી લેટ કરજો તમારા આરતીના દર્શન થાય એટલે તમારી ભેગા અમારું કામ તો થઈ જાય થોડું પણ ભગવાનને શું ગમે છે એની આપણને ખબર તો હોવી જોઈએ આપણું સજાગપણું તો જોઈએ એક હરિજન હોય રહ્યા વેરી ગયા વિમુખ બધા વિમુખોને કાઢી મૂક્યા હરિ હરિભગત નીજ મન કે છે મારા રાજ્યમાં કોઈ અહીં આગળ કુસંગી રહેતા જ નહીં એકે જોઈએ નહીં અહીં તો ગમે ત્યારે ભજનનો ટાઈમ થાય એટલે તૈયાર કથાનો ટાઈમ થાય એટલે તૈયાર ટાઈમ વિના પણ શ્રીજી મહારાજ ગમે ત્યારે અડધી રાત્રે પ્રથમનું પહેલું વચનામૃત મધ રાતે બોલાયું છે ને તેદી સભા થઈ છે કેવી રીતે થઈ હશે કોઈ સંતો ભક્તો એ તીધી એમ નથી કીધું મહારાજ સાનુકૂળ ટાઈમે વાતો કરવાની દિવસ હોય ત્યારે વાતો કરવાની અર્ધ રાત્રિએ મુક્તાનંદ સ્વામી પાસે જઈને મહારાજે રાત્રે પ્રથમનું પહેલું વચનામૃત બોલ્યા છે ત્યારે ત્યાં સંતની અને ભક્તની સભા ભરાઈ ગઈ છે કેવી રીતે ભરાઈ ગઈ હશે કેટલાય સજાગ હશે કેટલું એને ચીવટતા હશે આજે પણ એવા ભક્તો છે કે જેની જબરી ચીવટતા છે આજે તમે વિચારો કે અમુક આ કહુડની અંદર જવાબ આમ તરત મૂકી શકે છે એ ભગવાનના ભક્તોએ કેટલી મહેનત કરી હશે કેટલી મહેનત કરી હશે એક નાનો હમણાં ગઈકાલ જે પ્રીત એને જાતે આન્સર આપ્યા હતા બે ક્વેશ્ચન સિવાયના ટ્વેન્ટી એઇટ આન્સર એ છોકરાએ જાતે આપ્યા હતા આટલો જ અમથો છોકરો છે તો એને વાંચ્યું હશે કેવી રીતે એને એના માતા પિતાએ કેવી તૈયારી કરાવી હશે એમાં સાધુની કોઈ મહેનત નથી સાધુ કઈ એની પાછળ મહેનત કરવા ગયા નથી એની પાછળ મહેનત એના એના પરિવારની છે છે જ્યારે સારંગપુરનું સાતમુના બધા વચનામૃતો બોલતો જ હોય છોકરો આપણે અહીં જોયા હતા વિડીયો તો એ કઈ સાધુ એ મહેનત નથી કરી એ મહેનત એના પરિવારે કરી છે સાધુ તો પ્રેરણા આપે સાધુ તો રસ્તો બતાવે કે આ રસ્તે ચલાય ચાલવું તો જીવને પડે અને નાનો જીવ હોય તો એને ચલાવવાની મદદ એની આજુબાજુના એના વડીલો એના માતા પિતા એને કરવી પડે નાના દીકરાઓ હોય સાધુ તો તમને માર્ગદર્શન આપે કે આ દીકરાને આવી કડી તૈયાર કરાવજો આટલા શ્લોક તૈયાર કરાવજો એની પાછળ આટલી મહેનત કરજો એને આવું પૂછજો એની જોડે આટલા જપ કરાવજો હવે માતા પિતા જો એવું વિચારે કે બધું સાધુને જ કરવું તો કોઈ દી થાય નહીં કોઈ દી ના થાય જે છોકરાઓમાં ચમક દેખાય છે એમાં સાધુની મહેનત તો છે પણ વધુમાં વધુ એના માતા પિતાની મહેનત છે એના વડીલોની મહેનત છે એની મહેનત છે હું જ આશ્ચર્યમાં પડ્યો કે આટલા અઠ્યાવીસ જવાબો આટલા સ્પીડમાં આવી રીતે આપવા બે પ્રશ્ન એને નથી આવડ્યા બાકી અઠ્યાવીસ પ્રશ્નોના જવાબ એને આપ્યા બે એના પૂછ્યા હશે તો એવી રીતે આપી શકાવા તો તૈયારી કેટલી કરાવી હોય ત્યારે થાય ટૂંકમાં હું એ વાત કરું છું કે એટલો છે જીવ ના અત્યારે ઉંમરની અંદર એનું શરીર નાનું છે જીવ તો મહાન ને મોટો જ હોય પણ એને જો ટ્રેનિંગ આપવામાં આવે તો ટ્રેન થાય છે ને એવી રીતે આપણે પણ આપણા આત્માને જો ટ્રેનિંગ આપીએ સાધુના સમાગમથી તો આ આત્મા ભગવાનના ભજનમાં ભગવાનના ધ્યાન માટે ટ્રેન થઈ શકે છે આપણો દાખલો ઓછો છે દાખલો જો હોય તો ટ્રેન થઈ જ જાય કેમ ના થાય નિજમન કે છે મારો ઓર્ડર સાંભળો અખંડ રહવા શેરમાં નિજરાયનું રાજ ચલે ન ચોરી ચોરની રહે નહીં દગાબાજ બધાને રહેવાની છૂટ આપી દીધી છે નિજમને જે લોકોએ પોતાના મકાન બાંધ્યા છે આ નગરમાં જે લોકોએ પોતાની પ્રોપર્ટી ઊભી કરી છે ને નિજમન કે તમે છોડીને જાઓ એવું નથી કહેતો કે આ નગર છોડીને જતા રહો મને ખબર છે તમારો પુત્ર પરિવાર છે બહુ લાંબા સમયથી તમે રહ્યા છો આ કાયા નગરમાં તમારે રહ્યા છો અને તમે ઘણું બધું સારા કામી કર્યા છે પણ જે ખોટા ધંધા કર્યા છે ને આજ દિવસ સુધીના એ બધા બંધ કરી દેજો બસ હવે તમારા ઘરના દરવાજાઓ ઉપર લખી દો હરિકૃપા શું લખી દો હરિ કૃપા શ્રીજી કૃપા હા આવે એવા બધા તમે બોર્ડ લગાવી દો કારણ કે તમે બોર્ડ બહુ બદલ્યા કર્યા છે અત્યાર સુધી રંગ બદલો છો શ્રીજી કૃપા લખો ને પછી પાછા કંઈક બીજી કૃપા લખો એવું નહીં તમે આવે એક હરિ કૃપા લખો એક પીવડાની કૃપા લખો આંખને કે તારા ઘર ઉપર આ બોર્ડ મારી દે કાનને કે તારા ઘર ઉપર આ બોર્ડ મારી દે બંગલાઓ તમારા એક તોડવામાં નહીં આવે ફરો લેર કરો આ કાયાનગર તમારું જ છે તમારે જ આને હાચરવાનું છે તમારા સિવાય બીજો રેસિડેન્સ થાય એવો કોણ છે છેલ્લો આ આંખને કાઢી નાખીએ અહીંથી તો કોઈ રહેવા આવે આંખની જગ્યાએ બીજો કોઈ આવે રેવા કાનને કાઢી નાખો કાનની જગ્યાએ કોઈ રહેવા આવે એટલે આ ઘર ને બધું બાંધ્યું છે ભલેર્યું હું વાંધો છે એટલે નીજ મન કહે છે હું ગાદીએ બેઠો એટલે એવું નથી કે મારે તમારા ઘર તોડી નાખવા બુલ્ડોઝર નથી મારવું પણ તમારા ઘરમાં જે કાટમાળ ભર્યા છે ને તમારા ઘરની અંદર તમે લોકોએ જે દારૂ ગોળા ભર્યા છે ને મને ખલાસ કરવાના અને તમારા ઘરમાં તમે જે અત્યાર સુધી આતંકવાદીઓને હંગરી રાખ્યા હતા ને એ ધંધો બંધ કરી દેજો બસ કેવળ ઈમાનદારીથી ભગવાન ભજવાનું કામ કરજો તો તમને આ રાજ્યની અંદર કશી તકલીફ નહીં પડે વ્યાજે રૂપિયા જોઈશે તો મળશે રૂપિયા જોઈશે તો મળશે તમારે ભાઈ અનાજ ખૂટી જશે તો અનાજ નાખી દેશું તમારે કોઈ ચિંતા નહીં હિંડોળા ખાતે હિંચક્યા કરો ને ભાઈ ભગવાનની મૂર્તિ આંખને કે તું હિંડોળા ખાતે હિંચકીને ભગવાનના દર્શન કર કાન કેને કે તું કથા સાંભળ્યા કર જીભને કે તું ભગવાનના જસ ગાયા કર તારે કાંઈ નહીં કરવાનું બધું હું કરીશ તારું પોષણ હું આપીશ હું કરવા ચિંતા કરે મરચાં ના ભજીયા જોઈએ ભગવાનને ધરાવીને જમજે ને એમાં ચિંતા શું કરે તું તો પણ ભગવાનને ધરાવીને ચોખ્ખું બનાવીને વાંધો નહીં થવા દો ભાઈ તમને નથી દૂધ ભાત સાકર ભાવતા તો ડાબેલી થવા દો પણ ભગવાનને ધરાવીને હા અને આરે પાછી સોડા આવું બધું લો ભગવાન કે વાંધો નથી બાપા પણ મને ધરાવીને એટલે આ નિજ મન કે છે મને ખબર છે તમારા સ્વભાવો સીધા નહીં ટળી જાય એટલે એને ભગવાન સંબંધી કરદો તમે નાકને કે તારે જો મને ખબર છે તારે અત્તર એટલો બધો ને તારે સેન્ટ એટલો જોઈએ તો છાંટી છાંટીને એનો હેવાયો થઈ ગયો છે પણ આવે તારે જોવે તો વાંધો નહીં પણ ભગવાનને ચડેલું અત્તર હોય ને એનું પૂમડું નાખી રાખજે નાકમાં બે બાજુ પૂમડા નાખી દે પણ ભગવાનનું પરસાદીનું કરીને નાક તો પછી મને વાંધો નથી કારણ કે ભગવાનનું પ્રસાદીનું થઈ ગયું એટલે મારી માટે નિર્ગુણ થઈ ગયું તું પાસ કારણ કે મને ખબર છે કે તારે આ બધા વિના તો હાલશે પણ ભગવાનનો સંબંધ અંદર જોઈન્ટ કરી દેજે બસ શ્રીજી કૃપા રાખજે હરિ કૃપા રાખજે નહીં તો જો તું હુંગવા ગયો કે એમને બીજું બધું જોવા ગયો તો તને રાજ્યમાંથી કાઢે જ પાર બંગલો ખાલી કરવો પડશે નીચ મને બહુ કડક રીતે કીધું છે મને થોડું પ્રેમથી પણ કીધું છે કે કંઈ જોઈએ તો કંઈ ચિંતા ના કરતા આ રાજ્ય તમારું છે તમારું વસાયેલું છે તમારાથી તો હું શોભું છું એવું જ છે ને એ આંખો જતી રહે ને કાન જતા રહે ને બધું પછી શું શોભા રે એટલે આ બધું હરખું હાલતું હોય ત્યારે શોભે છે એટલે તો શોભે છે એટલે તમે બધા તો મને મદદરૂપ થાવ નિજમન પાછું કહે છે કે હું તમને મારા દુશ્મન જ સમજું છું એવું નહીં પણ આ તો તમારા લખન આગળ બહુ ઝળક્યા છે ને એટલે મારે તમને કહેવું પડે બાકી તમે મને ભગવાનના દર્શન કરાવો છો આંખને કહે છે તું કેટલી હિતકારી મને ભગવાનના દર્શન કરાવે છે કાનને કે તું મને કથા સંભળાવે છે તમે લોકો ડાયા હો ત્યારે તો મારું ઘણું સારું કામ કર્યું છે આગળ પણ મારી ગાદી ઉલાડવાનું કામ ભેગા થઈને કરો છો ને ત્યારે પ્રોબ્લેમ થાય છે તમે પરતક મનને સહકાર ના આપતા ભેગા થઈને જો પરતક મનનું માનશો અને પરતક મનને જો સહકાર આપશો તો મારે ને તમારે કોઈ દી બનશે નહીં પછી મારે તમને દંડ દેવો પડશે દંડ દીધો છે જે ભગવાનના મોટા મોટા મહાપુરુષો થયા મુક્ત પુરુષો થયા અને એવા ઉત્તમ અત્યારે હશે પૃથ્વી ઉપર દંડ આપે છે ઇન્દ્રિયો અંત નિર્દય થઈને દંડ આપે છે તે આવું માગ્યું કેમ વિરસ દ્વારા જ્ઞાનજીવન દાજી સ્વામી મુક્ત પુરુષ ઉનાળાની ગરમી સરબત પીવાની ઈચ્છા થઈ સરબત ઉનાળાની ગરમીમાં સ્વામી તો સમર્થ હતા મોટા પુરુષ હતા સ્વામીને કઈ એવું હોય નહીં કે ઈચ્છાઓ જેમ થાય પણ સરબત પીવાની ઈચ્છા તો સ્વામીએ કડવા લીમડાનો રસ કાઢ્યો કડવા લીમડાનો રસ કાઢીને સ્વામી ઘૂંટડે ઘૂંટડે પીવા લાગે આમ ગટગટ આપણે કડવી દવા હોય તો જલ્દી પી જઈએ ને આમ આમ એક જ ઘૂંટડે પી જઈએ અને જેને પી દઈએ છે બધાને ખબર હશે આપણે કેપ્સુલ અમુક ના ખાઈ શકીએ એ કેપ્સુલનો પાવડર કાઢીને પાણીમાં નાખીને પીવી પડે અમુક દવાઓ અને કડવી ઝેર જેવી હોય ફટાફટ પીન ઉપર હાકરના બે કે પેંડો જે મળ્યું એ રાખીને એટલું બધું ઝડપી આમ મોઢું બગાડીને બે મિનિટમાં તો મોઢું બગાડીને એનો એ એ વિડીયો ઉતારવા જેવો હોય સમજે ને એ કડવાશ વાળી દવા કાર ગળ્યું જ ભાવતું હોય ઘી ગોળને લાડુ પછી ઓલી ક્યાંથી ભાવે મેલેરિયાની દવા કહો સ્વામીએ એ કડવા લીમડાનો રસ કડિયાતું તું કોઈ પીતું હોય તો આમ ધીરે ધીરે પીવે કડિયા તું પીવે તો આમ સેજ આમ ટેસ્ટ લઈને આમ સરસ પેલી આપણે તો સત્સંગીઓ ચા ના પીવે પણ પેલી ચા પીતા હોય એ તમે જોજો ચા પીતા હોય આટલો જ કફ હોય ને પાંચ રૂપિયાનો આવે તો આટલો થઈ ગયો કે છે આટલો જ હોય હવે એને એની અંદર રસ લેતો લેતો કલાક સુધી રસ લે એવું છે જે પહેલાં પીતા હશો એને ખબર હશે પછી છોડી દીધી હશે એને ખબર હશે પણ એ અનુભવ વાળા છે દાદા એ અનુભવ વાળા છે હા એટલે એ પછી રસ કેવો આવે ધીરે 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 કોટો ચડે જેટલો આમ બરાબર કડક ને આ ને એના શબ્દો જે પીતા હોય એના શોખીન હોય ને એને એને આંબળો ત્યારે ખબર પડે હવે એ જેવી રીતે ધીરે ધીરે પીવે કડિયાતું એવી રીતે પીવાય ગમે એવો શોખીન હોય કડિયાતું પીવાનો શોખીન હોય કે કડિયાતું પીવું જોઈએ એટલે સિઝનમાં તાવ ના આવે તોય ધીરો ધીરો પીવે કોઈ અરે હળદર હળદર પીવી હોય ને પાણીમાં હળદર કે છે ને આ લોકો આયુર્વેદવાળા હળદર પીવો ગરમ પાણીમાં એ હળદર પીવ્યું હોય તુરી લાગે ને તોય એ ધીરે ધીરે કોઈ નથી પીતું એની સ્પીડમાં પી જાય છે તો કડિયાતું ને કડવો લીમડાનો રસ ત્યારે સ્વામી તો છે ને આમ રસ કાઢી અને લઈ આમ ઘૂંટડે ઘૂંટડે પીવે લે કે સરબત લે સરબત લે સરબત બોલો ફરી સંકલ્પ કરે મોટાનો તો ઉપદેશ છે એને કાંઈ સરબત પીવાની ઈચ્છાઓ થાય નહીં ભગવાનની મૂર્તિમાં રમવાવાળા મોટા પુરુષો હતા પણ વાત એમ છે કે મુક્ત પુરુષો કેવી રીતે જીવી ગયા કેવી રીતે જીવે છે આપણે થાવું છે મુક્ત અને બિલકુલ એ રસ્તે આપણે ચાલીએ જ નહીં તો આપણે કેવી રીતે મુક્ત થશું જે દિશાનો રસ્તો કાપવો છે એ દિશામાં આપણે આગળ તો વધવું જ પડે નહીં તો કેમ ખબર પડે એટલે અહીં કે છે છે અખંડ રહો આ શેરમાં ચોર રાજની રહે નહી દગાબાજ દગો ના કરતા મેં તમને અહીં રહેવાની છૂટ આપી છે પણ દગો ના કરતા મેં તમને આ કાયા નગરીમાં રાખ્યા છે પણ દગો ના કરતા હું તમને પહેલેથી બે હાથ જોડીને કહું છું જો દગો કર્યો તો મારે તમારે બનશે નહીં અને તમારો સંચાલક જે પરતક મન અત્યાર સુધી તમે જેની ભેગા ભળી જતા મને ઉલાડી પાડતા ગાદી પરથી એ આવે મારે થવા નથી દેવાનું એટલે તમે દગો કરતા નહીં કોઈ દાવ પેચ રમતા નહીં સંપૂર્ણ રીતે મને વફાદાર રહેજો તો તમને રાજ્યની અંદર કોઈ પ્રકારની તકલીફ આવવા દઈશ નહીં આવું નિજ મને પોતાના કાયા રહેલા જે આંખ નાક કાન જીભ આદિક મોટા હોદ્દેદારો છે મોટા મહંતો છે મોટા મહાજનો છે આ બધાને કીધું છે કે તમે તમારા પુત્ર પરિવાર સાથે આ રાજ્યમાં રહી શકો છો દગો કરતા નહીં હવે આગળ હજુ નિજ મનને કેવી રીતે પરતક મન સાથે એનો વ્યવહાર કેવો છે કેવો એને રાખવો જોઈએ એ વિષયક સમજણ સ્વામીએ રૂપક દ્વારા આપણને સમજાવશે કે આત્માએ કેવી રીતે મનની સાથે રહેવું જોઈએ આત્માએ મનને કેવી રીતે કેળવવું જોઈએ એ વાતોને આપણે આગળ સાંભળશું એકસોને અગ્નસિત્તેર કડી અહીં પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજન